Good morning, all of you. Now, open your workbook, page number 54. तो आज ही आपने 23 नंबर ने एक्सरसाइज जोईशु. नीचेना वाक्यो वांचो अने लीटी दोरेला शब्दों ने जे बॉक्स आप्युं छे एमां लखो. Read the following sentence and write the underlined words in the box. तो अहीं जे सेंटेंस आप्या छे ए सेंटेंस मां जे शब्द नीचे अंडरलाइन करेली छे ते शब्द ने आपणे बॉक्स मां राइट करवानुं छे. Now start number 1. ગામનું નામ રામપુર છે. તો જુઓ આમાં જે અંડરલાઈન છે નામ, નામની નીચે અંડરલાઈન કરી છે, તો આપણે અહીંયા બોક્સમાં શું રાઈટ કરીશું? નામ, નનિકાનો નામ. નેક્સ્ટ, મીના શાંતિથી જામ. તો બોક્સમાં આપણે રાઈટ કરીશું જમ. નેક્સ્ટ, કાજલ જગ આ. તો જગની નીચે અંડરલાઈન કરી છે, તો આપણે બોક્સમાં રાઈટ કરીશું જગ. નંબર 4, વડીલોને માન આપવું. તો અહીંયા આપણે શું રાઈટ કરીશું? માન. નેક્સ્ટ, નાના મારા હાથ. તો અહીંયા આપણે શું રાઈટ કરીશું? નાના. સોરી, નંબર 5, મનન ગીતનું ગાન કર. તો અહીંયા આપણે શું રાઈટ કરીશું? ગાન. નાવ નેક્સ્ટ, નંબર 7, અવની વહેલી જાગ. રાઈટ નાવ જા ગ. નંબર 8, જગન ગામ જા. તો આપણે અહીંયા રાઈટ કરીશું ગા મ. તો તમને સમજમાં આવ્યું કે ને કે સેન્ટેન્સ આપ્યું છે એ રીડ કરવાનું છે અને સેન્ટેન્સમાં જે શબ્દ નીચે અંડરલાઈન કરી છે તે શબ્દને આપણે બોક્સમાં રાઈટ કરવાનું છે. નાવ નેક્સ્ટ એક્સરસાઇઝ, શબ્દો બનાવો, ફોર્મ વર્ડ્સ. તો જુઓ અહીંયા બધા લેટર્સ આપ્યા છે, અક્ષરો, અને એ અક્ષરોમાંથી આપણે શબ્દ બનાવવાનો છે. તો મેં નીચે અંડરલાઈન કરી છે. જો સ મ ગ ન ગ વ ર દ, તો આપણે અહીંયા કયો શબ્દ બનાવીશું? મ ગ ન. તો જો અહીંયા બધા બ્રેકેટમાં આપ્યા પણ છે જે શબ્દો, તે શબ્દો આપણે અહીંયા શોધવાના છે અને નીચે અંડરલાઈન કરવાની છે. એક પઝલ જેવું છે. તો સૌથી પહેલું છે મગન. તો મ ગ ન શબ્દ બની ગયો મ ગ ન. તો આપણે તેને નીચે અંડરલાઈન કરીશું. નાવ નેક્સ્ટ, જગન. તો જુઓ સેકન્ડ નંબરની જે લાઈન છે તેમાં જુઓ જગન, એક શબ્દ બની ગયો જગન. તો તેની નીચે આપણે અંડરલાઈન કરીશું. આ માત્રા વગરના શબ્દ આપણે બનાવવાના છે. નેક્સ્ટ, નમ ગગન. તો જુઓ ગગન અંડરલાઈન. નેક્સ્ટ, નમન નમન. તો નીચે આપણે અંડરલાઈન કરીશું જગ જગ. તો એક શબ્દ બની ગયો જગ. નાવ અંડરલાઈન મગ મગ. અહીંયા બધા અક્ષર આપ્યા છે તેમાંથી બે અક્ષરને જોડીને એક શબ્દ બને છે, ત્રણ અક્ષરનો પણ શબ્દ બન્યો છે અહીંયા મગ. અંડરલાઈન કહીશું આ બે અક્ષરનો શબ્દ બન્યો. નેક્સ્ટ, મ ન. તો મ ન અંડરલાઈન કરવાની છે નીચે. તો આજે આપણે આ જે અક્ષરો આપ્યા છે તેને બે, તેમાંથી આપણે બે અક્ષરને જોડીને શબ્દ બનાવ્યા અને ત્રણ અક્ષરવાળા પણ શબ્દ આપણે બનાયા. નાવ નેક્સ્ટ,
Now पेज नंबर 55. तो जो पेज नंबर 55 पर चैप्टर 5 छे ते आपने आजे स्टार्ट करीशू. तो जो एनु नाम शू छे रिमझिम रिमझिम. तो आ अहीं आपने एक पिक्चर आप्यू छे अने एना रिलेटेड आपने गीत आप्यू छे. आ पिक्चर सेनू छे वरसाद आवे छे अने जे स्कूल छे छूटी गई छे ने खूब ज वरसाद आवे छे अने जे गर्ल्स ने बॉय छे ए बधा बहार वरसादनी मजा ले छे. तो आपणे एना रिलेटेड आपणे आजे आ गीत जोईशुं. गीत सा अभिनय साथे गावो अने चित्रमां रंग पूरो. सिंग ध सॉन्ग विथ एक्शन एंड कलर इन ध पिक्चर. तो तमारे जो आजे पिक्चर आप्युं छे तेमां तमारे रंग पूरवानो छे. एक्टिविटी तमारे घरे करवानी छे. तो हवे आपणे गीत जोईशुं. धोधमार वरसे वरसाद शाळा छूटी गई. थूबवानू लेतो नथी नाम शाळा छूटी गई. वीजळी ना थाय कड़ाका शाळा छूटी गई. डरावे जूने धड़ाका शाळा छूटी गई. पवन सुसवाटे वाय शाळा छूटी गई. छतरी नो कागड़ो थाय शाळा छूटी गई. तो जो जयरे वरसाद आवे छे ત્યારે વીજળીના કડાકા આકાશમાં થતા હોય છે અને વીજળી ખૂબ જ ગરજી છે. તો આ વીજળીનો જે અવાજ છે તેનાથી ક્યારેક આપણે ડરી પણ જઈએ છીએ. અને વીજળી થવાથી પછી ખૂબ જ ધોધમાર વરસાદ આવે છે. તો ખૂબ જ વરસાદ આવ્યો છે અને શાળા તો છૂટી ગઈ છે. સ્કૂલ વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો. વીજળીના કડાકા થાય છે તો અમને ખૂબ જ બીક લાગે છે અને ડરાવે છે આ કડાકા. અને પવન પણ ખૂબ જ આવે છે, એકદમ સુસવાટા મારે છે પવનના. અને જે છત્રી અમે લીધી છે તો પવનના લીધે છત્રી પણ કાગડો થઈ ગઈ છે. તો જુઓ પિક્ચરમાં છત્રી જ્યારે સીધી હોય ને એકદમ બહુ જ ખૂબ જ જ્યારે પવન આવે તો છત્રી આખી ઉપર થઈ જાય તો એની શું કહેવાય છે, કાગડો થઈ ગઈ. તો પવનના સુસવાટાને લીધે છત્રી પણ કાગડો થઈ ગઈ છે અને અમારી સ્કૂલ છૂટી ગઈ છે. તો તમને મજા આવી ને આ ગીતમાં અને તમારે એક્ટિવિટીમાં આ પિક્ચરમાં રંગ પૂરવાનો છે. નેક્સ્ટ હવે આપણે તેના મીનિંગ્સ જોઈશું. રેન RAIN રેન એટલે વરસાદ. સ્કૂલ SCHOOL સ્કૂલ એટલે શાળા. ટુ સ્ટોપ STOP સ્ટોપ એટલે થોભવું. લાઇટિંગ LIGHTNING લાઇટિંગ એટલે વીજળી. ડરાવે ટુ ફ્રાઇટન FRIGHTEN એટલે ડરાવે. વિન્ડ WIND વિન્ડ એટલે પવન. અમ્બ્રેલા UMBRELLA અમ્બ્રેલા એટલે છત્રી. તો તમને મીનિંગ સમજમાં આવી ગયા ને. નેક્સ્ટ પેજ નંબર 56. તો જો અહીંયા આપણે એક્સરસાઇઝ જોઈશું. આપણે જે આગળ ગીત જોયું તેનું એક્સરસાઇઝ કરીશું. સરખા શબ્દોની જોડી બનાવો. મેક પેર્સ ઓફ ધ સિમિલર વર્ડ્સ. તો અહીંયા જો અહીંયા જે વર્ડ્સ આપ્યા છે તેના જેવા જ સેમ વર્ડ્સ અહીંયા આપ્યા છે, પણ તે અહીંયા આડાવળી આપ્યા છે. તો આપણે જે બે એક સરખા શબ્દો હોય તેની પેર બનાવીને મેચ કરવાનું છે. નાવ સ્ટાર્ટ. ધોધમાર. તો અહીંયા જો સામે ધોધમાર, તો આપણે તેની સરખા શબ્દને મેચ કરીશું. નેક્સ્ટ વરસાદ. તો વરસાદ ના મેચ. શાળા, તો આપણે તેને અહીંયા મેચ કરીશું. નેક્સ્ટ વીજળી, મેચ વીજળી. કડાકા, તો મેચ કડાકા. નેક્સ્ટ પવન. તો જો સામે સેમ
वर्ड आप्यो छे पवन, तो सेम वर्ड ने आपणे मैच करीशुं। नेक्स्ट सुस्वाटा, तो जो सुस्वाटा तो आपणे मैच करीशुं। नेक्स्ट छत्री, तो आपणे मैच करीशुं, तो आपणे सेम वर्ड ने अहीं मैच कर्या। तो आजे आपणे चेप्टर 5 स्टार्ट कर्यू, तेमां आपने एक गीत जोयू वरसादना रिलेटेड, अने तेनी आपने आ एक्सरसाइज पण जोई। तो जो अहीं जे सेम वर्ड्स छे तेने मैच करवानुं छे। ओके, बाय।